નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. દૂરદર્શન ડીડી ગિરનાર પર જે પ્રસારણ થતું હોય છે એમાં હોમ લર્નિંગ અંતર્ગત નવેમ્બર માસના જે ધોરણ 3 થી 5ના જે સમય છે એમની અમે પહેલાં ચર્ચા કરીએ. તો ધોરણ 3નો પ્રસારણનો સમય છે 9 થી 9:30નો છે. ધોરણ 4નો પ્રસારણનો સમય છે 9:30થી 10નો છે. ધોરણ 5નો પ્રસારણનો સમય છે 10 થી 10:30 વાગ્યાનો છે. તો આ રીતના દૂરદર્શન ડીડી ગિરનાર પર પ્રસારણ છે થતું હોય છે. આ અંતર્ગત આપણે તારીખ પ્રમાણે જોઈએ તો 23/11/2020 એટલે કે 23 નવેમ્બર 2020ને સોમવારના રોજ ધોરણ 3ની અંદર ગુજરાતી વિષયમાં આવે છે બતક અને અથવા હંસ પણ હંસ એમનો ભાગ બીજો પ્રસારિત છે. ધોરણ 4માં ગુજરાતીમાં 8મું છે પત્ર લખવાની મજા એમનો ભાગ બીજો પ્રસારિત થશે. ધોરણ 5માં ગુજરાતીમાં ચરણોમાં એનો ભાગ પહેલો છે એ પ્રસારિત થશે. આ રીતના ધોરણ 3, 4 અને 5ની અંદર ગુજરાતીનું પ્રસારણ થવાનું છે. ધોરણ 6, 7, 8ની વાત કરીએ તો દૂરદર્શન ડીડી ગિરનાર પર જે પ્રસારણ થતું હોય છે એમાં નવેમ્બર માસનો ધોરણ 6નો પ્રસારણનો સમય 10:30થી 11 વાગ્યાનો રહે છે. ધોરણ 7નો પ્રસારણનો સમય 11:30થી 12 વાગ્યાનો રહે છે. ધોરણ 8નો પ્રસારણનો સમય 2:30થી 3 વાગ્યાનો રહે છે. તો આ રીતના ધોરણ 6, 7, 8ની અંદર પ્રસારણ છે એ આ સમય પ્રમાણે થતું હોય છે. અને તારીખ પ્રમાણે વાત કરીએ તો 23 નવેમ્બર 2011 એટલે કે 23/11/2020 23 નવેમ્બર 2020ના રોજ સોમવાર છે. ધોરણ 6ની અંદર સંસ્કૃત કાકસ્ય ચાતુર્યમનું અને ગુજરાતીમાં વિરબલની યુક્તિ આ બંને પ્રકરણનું પ્રસારણ થવાનું છે. ત્યાર પછી ધોરણ 7ની અંદર વિજ્ઞાનમાં ભૂમિપાઠ અને ગુજરાતીમાં વલયની અવકાશી સફર એના વિશેનું પ્રસારણ ધોરણ 7માં થવાનું છે. ધોરણ 8ની અંદર વિજ્ઞાનમાં પ્રાણીઓમાં પ્રજનન અને ગુજરાતીમાં અઢિયાના આ રીતના ધોરણ 8ની અંદર પ્રશ્ન વિશેનો જે અલગ અલગ માહિતી સહિત પ્રસારણ થશે. તો આવા જે ધોરણ 6, 7, 8ની અંદર પ્રસારણ થવાના છે બરાબર, એ તમને ખ્યાલ આવી ગયો છે કયા કયા વિષયનો છે એ પ્રમાણે. ધોરણ 9-10ની અંદર આપણે વાત કરીએ તો દૂરદર્શન ડીડી ગિરનાર પર જે પ્રસારણ થતું હોય છે એમાં નવેમ્બર માસનો જે સમય છે 12:00થી 1 વાગ્યાનો રહે છે. અમુક દિવસે ધોરણ 9નું પ્રસારણ થતું હોય છે અને અમુક દિવસે ધોરણ 10નું પ્રસારણ થતું હોય છે. પણ નવેમ્બર માસની અંદર ધોરણ 11નું પ્રસારણ નથી, ધોરણ 12નું પ્રસારણનો સમય છે ને એ 3 થી 4નો છે બરાબર. હવે વાત કરીએ આપણે 23/11/2020 એટલે કે 23 નવેમ્બર 2020ને સોમવારના રોજ ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં વિઘાત સમીકરણ પ્રકરણ 4થું છે એમનો ભાગ બીજો છે પ્રસારિત થશે બરાબર. અને ધોરણ 12ની અંદર રસાયણ વિજ્ઞાન છે એમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું પ્રકરણ 10મું જેનો ભાગ 4થો છે એ પ્રસારિત થશે. આ રીતના ધોરણ 10 અને 12નું પ્રસારણ છે થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે અલગ અલગ ધોરણ પ્રમાણે કયા કયા પ્રસારણ થવાના છે. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, સાથે તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. આવા અલગ અલગ વિડીયોઝ દ્વારા તમારું જ્ઞાન વધતું રહે અને માહિતી મળતી રહે. અને સાથે અલગ અલગ તમે ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયોઝ ન જોયેલા તો જોઈ લેજો, પ્રશ્ન જવાબ સહિતના, જેના દ્વારા તમારું જ્ઞાન વધે એવા પણ પ્રયાસો કરીએ છીએ કે જેમ બને એમ વધારેમાં વધારે પ્રશ્ન જવાબ તમે કરશો અને પરીક્ષાની પણ તૈયારી કરી શકશો. તો જોતા રહેજો આવા વિડીયોઝ. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, સાથે તમારા મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને અલગ અલગ જે લેક્ચર્સ છે જે દિવસ પ્રમાણે આવવાના હોય એમને અલગ અલગ ધોરણના ખ્યાલ આવી જાય. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ તમે પ્લેલિસ્ટની અંદર અને વિડીયો સેક્શનમાં તમારા ધોરણ પ્રમાણેના અલગ અલગ આપેલા જ છે એ પણ તમે જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.